પુરુષોત્તમ રૂપાલાજીએ બહુ સારી એવી મહેનત કરી છે કે આમાં ઉલટફેર થાય તો નવાઈ નહીં લાગે અને કોંગ્રેસ માટે બહુ મોટો સેટબેક થઈ શકે કારણ કે પાટીદારનો સૌથી મોટો ચહેરો છે અને ઘણી સારી મહેનત કરેલી છે. બિલકુલથી દીપકભાઈ, આપણે કહેતા હતા કે સૌરાષ્ટ્રમાં ઓછું મતદાન થયું છે, ભારતીય જનતા પાર્ટીને નુકસાન થઈ શકે કે કોંગ્રેસને નુકસાન થઈ શકે, આ શરૂઆતી વલણ અને એ મતદાનનો આંકડો કેવી રીતે કનેક્ટ કરી શકાય? શરૂઆતી મતદાન છે અને વિસનગરમાં કોંગ્રેસ આગળ ચાલી રહી છે, આ એક મોટી વાત છે. બિલકુલ, વિરમગામમાં હાર્દિક પટેલ 2223 મતથી આગળ ચાલી રહ્યા છે, આ એક મોટી ખબર છે. વિરમગામમાં હાર્દિક પટેલ માટે સારા સમાચાર, વાઘોડિયા બેઠક પર અપક્ષ ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે, ધર્મેન્દ્રભાઈ આગળ ચાલી રહ્યા છે. ઠક્કર બાપાનગરમાં કોંગ્રેસના વિજય બ્રહ્મભટ્ટ શહેરની બેઠક, ઠક્કર બાપાનગર વિજય બ્રહ્મભટ્ટ આગળ ચાલી રહ્યા છે. ઈવીએમ ઉત્તરની બેઠક પર ખોરવાઈ ગયું છે, આ એક મોટી વાત છે. દીપકભાઈ, હા થેન્ક યુ. એટલે હું ફરીથી એક વખત તમે મને નિધિ મેડમ સવાલ જે પૂછ્યો હતો એ મુદ્દા ઉપર આવું છું કે જે પર્સન્ટેજ ઓફ વોટ જે છે ને અત્યારે ટૂંકમાં એ સૌરાષ્ટ્રની અંદર જે ઓછા થયા હતા એના કારણે ભારતીય જનતા પાર્ટીને ક્યાંક લોસ જવાની આશા જે બની હતી, પણ ઓવરઓલ આપ પાર્ટીના જે આશીર્વાદ જે ફળ્યા છે ને એ અક્રોસ ગુજરાત ફર્યા છે અને એ કોંગ્રેસનો જે મેજર વોટ શેર જે છે ને એ લઈ જનારી છે, એ દિવાલ પર લખેલી બાબત છે. આ પહેલાં પણ કહ્યું હતું અને ફરીથી હું દોહરાવું છું અને એ જ રિઝલ્ટની અંદર દેખાઈ રહ્યું છે.